હેલો ઓલ, આઈ એમ મીરા પાઉ, યોર ગુજરાતી ટીચર. આઈ હોપ મારે આથી વધુ ઇન્ટ્રોડક્શન નહીં આપવું પડે, કેમ કે લાસ્ટ યર ફોર્મ ફાઇવમાં પણ તમે મારી પાસે જ ગુજરાતી વિષય ભણેલા છો, તેથી હું તમારાથી અને તમે મારાથી પરિચિત છીએ. હું આશા રાખું છું કે તમે અને તમારા પરિવારના સભ્યો સેફ અને હેલ્ધી હશો. લેટ્સ હોપ કે આ વર્ષે પણ આપણે લાસ્ટ યરની જેમ મસ્તીની સાથે શિક્ષણ બહુ જલ્દી મેળવી શકીશું. બટ અત્યારે કરંટ સિચ્યુએશનને ધ્યાનમાં રાખી ઓનલાઈન એજ્યુકેશન જ એકમાત્ર ઉપાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ યર ફોર્મ ફાઇવમાં પણ જે ટોપિક શીખી ગયા છીએ તે જ ટોપિક નિબંધ લેખન વિશે થોડી માહિતી મેળવી અને તેને રિવાઇઝ કરીશું. નિબંધ લેખન એ એક એવો ટોપિક છે જે એક બે વર્ષ નહીં પણ જ્યાં સુધી તમે ગુજરાતી ભાષાનું શિક્ષણ મેળવો ત્યાં સુધી એક મહત્વનો ટોપિક બની રહે છે. અને બીજી તરફ વિદ્યાર્થીઓ નિબંધ લેખન મુદ્દો સાંભળીને જ થોડા કન્ફ્યુઝ અને નર્વસ થઈ જાય છે. પણ જો આ નિબંધ લેખનની તૈયારી થોડા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો તે ઘણો સરળ અને સહેલાઈથી ગુણ મેળવનાર મુદ્દો બની શકે છે. અને હા, આ મુદ્દાઓની સાથે સાથે સારી અને વ્યવસ્થિત રીતે નિબંધ લખવા માટે તમારે વાંચનની ટેવ પાડવી પણ ખૂબ જ જરૂરી છે. જેટલું વાંચન વધશે તેટલું તમારું શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી પણ વધશે અને તેટલો જ સરસ નિબંધ તમે લખી શકશો. અત્યારે આમ પણ હોલીડેઝ છે, રજાઓ ચાલી રહી છે, તો આજથી જ વધારાનું વાંચન ચાલુ કરી દો જેથી તમારી વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ વધવા લાગે અને તમે ખૂબ જ સરસ રીતે નિબંધ લખી શકો. તો ચાલો આ વિડીયોમાં આપણે નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં લેવાના થોડા મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ. નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સૌ પ્રથમ તો નિબંધ લખવા માટે એવો જ વિષય પસંદ કરવો જે વિષયની તમને જાણકારી હોય અને જે લખવા માટે તમારા પાસે પૂરતું શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી હોય. સામાન્ય રીતે નિબંધ લખતી સમયે તમને ક્યારેય પણ એક જ ટોપિક આપેલો હોતો નથી કે એક ટોપિક આપેલો હોય અને તમારે એના ઉપર લખવાનું હોય, પણ જનરલી તમને બે થી ત્રણ ટોપિક આપેલા હોય, એમાંથી તમારે એક ટોપિક ચૂઝ એટલે કે પસંદ કરવાનો હોય અને એ વિષય ઉપર તમારે નિબંધ લખવાનો હોય. તો તમારે આપેલા વિષયોમાંથી એવો જ વિષય પસંદ કરવો કે જેની જાણકારી તમને હોય, જેની પાસે પૂરતું શબ્દ ભંડોળ હોય અને તમે એ વિષય ઉપર સરસ રીતે લખી શકો. નિબંધની વિષયની પસંદગી કર્યા પછી તમે લખવા માટે વિચારેલા નિબંધ માટે મુદ્દાઓ વિચારો, એટલે કે ક્યારેય પણ નિબંધ મુદ્દાઓ વગર લખવો નહીં. ટોપિક વિચારવા ખૂબ જ જરૂરી છે. સપોઝ તમે શિયાળાનો નિબંધ લખવાનું ચૂઝ કર્યું તો એના માટે તમારે ટોપિક વાઇઝ એના મુદ્દાઓ મનમાં વિચારી લેવાના કે શિયાળો એક ઋતુ છે એટલે સૌ પ્રથમ તો આપણે ઋતુઓ કેટલી છે એ લખવું પડે. પછી શિયાળાની ઋતુમાં વાતાવરણ કેવું હોય છે, શિયાળામાં કયા કયા ફળ અને શાકભાજી મળે છે, શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ, શિયાળામાં લોકો વહેલી સવારે ચાલવાને એમ નીકળે છે, તો આ બધા એના ટોપિક થયા. એ ટોપિક તમે વિચારી લો એટલે પછી તમારે લખવું સરળ બની જાય. મુદ્દાઓ વિચારી લીધા પછી દરેક મુદ્દા પર વ્યવસ્થિત ટૂંકા અને સરળ વાક્યો બનાવી તેને ફકરા રૂપે રજૂ કરવા. ફકરો એટલે પેરેગ્રાફ. ઘણા વિદ્યાર્થીઓને ફકરા એટલે કે પેરેગ્રાફ પાડવાની આદત જ હોતી નથી. એમને ઘણું બધું વોકેબ્યુલરી હોય છે, ઘણું બધું શબ્દ ભંડોળ એમની પાસે હોય છે, એમને જે વિષય ઉપર નિબંધ લખવો છે એના વિશે એમને ઘણું જ્ઞાન હોય છે, પણ એ બધું એ એક સાથે લખી નાખે છે, ફકરા રૂપે એટલે કે પેરેગ્રાફ રૂપે લખતા નથી. તો નિબંધનો જેવો લુક આવવો જોઈએ એટલે કે નિબંધ જેવો સરસ દેખાવો જોઈએ એવો દેખાતો નથી. તો ટોપિક વિચારી લીધા પછી તમારે એને સરસ નાના નાના શબ્દોમાં પ્રયોગ, નાના નાના વાક્યોમાં પ્રયોગ કરવાનો અને પછી એને પેરેગ્રાફ રૂપે જ રજૂ કરવું એટલે કે પેરેગ્રાફ રૂપે જ લખવું. નિબંધ લખતી વખતે વિષય હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ, વિષયને લગતી બાબતો જ લખવી જોઈએ. આ એક મહત્વની વિગત છે વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે નિબંધ લખે છે ત્યારે એ નિબંધમાં એક ટોપિક ઉપર લખે છે ત્યારે એ ટોપિક ઉપરથી એ બીજા ટોપિક ઉપર તરત જ ટ્રાન્સફર થઈ જાય છે. મતલબ કે સપોઝ તમને ઉદાહરણ તરીકે કહું તો તમે દિવાળીનો નિબંધ લખો છો, એમાં તમે લખ્યું કે ભાઈ દિવાળીનો તહેવાર 5 દિવસનો હોય, એમાં ફટાકડા, રંગોળી એ બધું તમે ઇન્ક્લુડ કર્યું. પછી એમાં એક ટોપિક આવ્યો કે દિવાળીના તહેવારમાં લોકો બહાર ફરવા જાય છે, તમે પણ લખ્યું કે અમે પણ દિવાળીના વેકેશનમાં અહીંયા ફરવા જઈએ છીએ. ચલો એટલું એનફ. પણ પછી તમે ત્યાં ફરવા ગયા
અને ત્યાં જે હોટેલમાં રોકાણા એ હોટેલ સરસ હતી, પછી ત્યાંથી તમે બીજી જગ્યાએ ફરવા ગયા, એ બધું વર્ણન જો તમે લખી નાખો તો એ વસ્તુ વિષયને અનુરૂપ નથી. એટલે કે વિષયને લગતી બાબતો જો તમે લખો તો જ નિબંધ વધારે એટ્રેક્ટિવ, આકર્ષક બને છે. વિષયને લગતી નિબંધ, વિષયને લગતી બાબતો સિવાયની વાતો જો એમાં ઇન્ક્લુડ કરો તો એ નિબંધ છે એ ખોટો પડી જાય છે. તો હંમેશા વિષયનો નિબંધ, નિબંધનો વિષય છે એ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. નિબંધ લગતી વખતે લખેલ શબ્દો કે વાક્યોનું પુનરાવર્તન એટલે કે રિપીટેશન ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને આદત હોય છે કે એક બાબત પહેલા પેરેગ્રાફમાં લખી તો ત્રીજા પેરેગ્રાફમાં પાછી એ બાબતનું રિપીટેશન થાય, છેલ્લા પેરેગ્રાફમાં પાછી એ બાબત આવી જાય. તો કોઈ પણ વસ્તુ તમે એક વખત લખો પછી એ વસ્તુનું પાછું રિપીટેશન એટલે કે પુનરાવર્તન ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. નિબંધ લખતી વખતે તેમાં વિરામચિહ્નો, જોડણી, જાતિ, લિંગ અને વચન વગેરે પર પૂરતું ધ્યાન રાખવું જોઈએ. વિરામચિહ્નો એટલે કે પંક્ચ્યુએશન માર્ક, જેવા કે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. તો નિબંધ લખતી વખતે આ બધા ચિહ્નોનું અને જોડણી, જાતિ, લિંગ અને વચન આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિબંધમાં સમજી શકાય અને સરળ ભાષામાં હોય તેવી કહેવતો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાથી નિબંધ વધુ આકર્ષક બને છે. જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે વિષયને અનુરૂપ જો તમને કોઈ કહેવત કે રૂઢિપ્રયોગ યાદ હોય તો તમે એમાં લખી શકો છો, જેથી નિબંધની, તમારા નિબંધની ઇમ્પ્રેશન શિક્ષકના માઇન્ડ ઉપર સરસ પડે છે. ઉદાહરણ તરીકે કહું તો તમે માનો નિબંધ લખતા હો તો એમાં એક કહેવત તમે લખી શકો કે મા તે મા, બાકી બધા વગડાના વા, અથવા તો એક માં સો શિક્ષકની ગરજ સારે છે. તો આ કહેવત થઈ. તો એ કહેવત જો તમે નિબંધ લખતી વખતે એમાં ઇન્ક્લુડ કરો એટલે કે એમાં લખો તો નિબંધ વધુ એટ્રેક્ટિવ બને છે, એની ઇમ્પ્રેશન સારી પડે છે. નિબંધ લખતી વખતે જો વિષયને લગતી કોઈ કાવ્ય પંક્તિ લખીએ તો પણ નિબંધ વધુ અસરકારક બની રહે છે. સપોઝ તમે ગુજરાત વિશે નિબંધ લખી રહ્યા છો તો એમાં તમે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત આ કાવ્ય પંક્તિથી નિબંધની શરૂઆત કરો તો નિબંધની છાપ શિક્ષકના મગજ ઉપર એકદમ અસરકારક રહે છે. મતલબ કે શિક્ષકને એમ થાય છે કે ના ના, જે વિષય ઉપર વિદ્યાર્થી નિબંધ લખી રહ્યો છે એનું પૂરતું જ્ઞાન એની પાસે છે. તો આ રીતે નિબંધ લખતી વખતે તેમાં કહેવતો, રૂઢિપ્રયોગો અને કાવ્ય પંક્તિ લખીએ તો એ નિબંધ વધુ એટ્રેક્ટિવ બની જાય છે. સૌથી અગત્યની બાબત જે ફક્ત નિબંધ લેખન માટે જ નહીં પરંતુ બીજા બધા લેખન અને મુદ્દા માટે પણ જરૂરી છે એ છે સારા અક્ષર. સુંદર અક્ષરથી લખાયેલ નિબંધ ખૂબ જ આકર્ષક, એટ્રેક્ટિવ લાગે છે અને એમાં તમે વધારે ગુણ પણ મેળવી શકો છો. જ્યારે તમે બધા મુદ્દાઓને આવરી લો છો, મતલબ કે બધા મુદ્દા કવર કરી લો છો, તમે સરસ રીતે લખો છો, એમાં વિરામચિહ્નોનો પણ ઉપયોગ કરો છો, ફકરા સ્વરૂપે, પેરેગ્રાફ રૂપે લખો છો, પણ જો એ નિબંધ સરસ અક્ષરે લખાયેલો નહીં હોય તો શિક્ષકને તેના વધુ ગુણ આપવાનું મન થતું નથી. પણ જો તમે સરસ અક્ષરે નિબંધ લખેલો હશે અને એમાં એક બે કદાચ ભૂલ પણ રહી ગઈ હોય તો પણ શિક્ષક એ ભૂલ જતી કરે છે, મતલબ કે એને ઇગ્નોર કરે છે, કારણ કે સરસ અક્ષરે લખાયેલું હોય છે. તો જ્યારે પણ નિબંધ સરસ અક્ષરે લખાયેલો હોય તો ત્યારે શિક્ષક વધારે માર્ક આપવા માટે મજબૂર થઈ જાય છે. શિક્ષકને સારા અક્ષરે લખાયેલો નિબંધ વાંચવો ખૂબ જ ગમતો હોય છે અને સુંદર અક્ષરે લખાયેલ નિબંધ સરસ પણ લાગે છે. તો જ્યારે પણ નિબંધ લેખન કરીએ ત્યારે ભલે ધીમે ધીમે લખીએ, ઉતાવળથી ના લખીએ, પણ અક્ષર સારાથી જ લખવું જોઈએ. અંતમાં નિબંધ લખ્યા પછી છેલ્લે તેને એક વખત વાંચી જવો જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે તમે પેપર લખતી વખતે ખૂબ જ ઉતાવળથી લખતા હો છો, એમાં પણ નિબંધ લેખનનો ટોપિક હોય એટલે લાંબો હોય એટલે તમે એને ખૂબ જ ઉતાવળથી લખેલો હોય, તો તમે નિબંધ લખ્યા પછી જો છેલ્લે એક વખત તેને વાંચી જાઓ તો તેને લખવામાં જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે તમારા ધ્યાનમાં આવે અને તમે એને સુધારી શકો. હું સામાન્ય રીતે ક્લાસમાં પણ કહેતી હોઉં છું કે કંઈ પણ વસ્તુ તમે જ્યારે પેપરમાં લખો ત્યારે લખ્યા પછી જો તમે જ એને વાંચી લો અને તમારી ભૂલ કાઢી તમે જ સુધારી લો તો તમારા માર્ક્સ કપાતા નથી. પણ જો એ ભૂલ શિક્ષકના ધ્યાનમાં આવશે તો અચૂક એટલે કે ડેફિનેટલી તમારા માર્ક કપાઈ જશે. તો નિબંધમાં પણ નિબંધ લખ્યા પછી છેલ્લે એક વખત તેને વાંચી જવો ખૂબ જ જરૂરી છે, જેથી એમાં જો કોઈ પણ નાની એવી પણ ભૂલ તમારાથી થઈ ગઈ હોય તો એ તમે પકડી શકો અને એને સુધારીને ફરીથી લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો,
આ વિડીયોમાં આપણે નિબંધ લેખન કરતી વખતેના થોડા મુદ્દાઓ જોયા કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાથી તમે સરસ રીતે નિબંધ લખી શકો છો. આશા રાખું છું કે આ મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખશો અને નિબંધ લેખન લખવામાં, નિબંધ લેખન કરવામાં આ મુદ્દાઓ તમને ઘણા ઉપયોગી થશે અને તમે સહેલાઈથી સરસ રીતે સારા માર્ક મળી શકે એવા નિબંધો લખી શકશો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.